नमस्कार मित्रों, आप जो रहो विजय न्यूज चैनल, हूँ सुरेश पटेल। हमें जो ये समाचार विगतवार। विश्व सुप्रसिद्ध सोमनाथ मंदिर खाते नाताल अने 31 डिसेम्बर ना मिनी वेकेशन मा लाखों की संख्या में यात्रियों नो घसारो सोमनाथ मा जोवा मळ्यो। सोमनाथ रोशना तथा तमाम गेस्ट हाउस हाउसफुल जोवा मळ्या। नाताल ना मिनी वेकेशन मा टूरिस्टो फरवा लायक स्थळो साथे धार्मिक जग्याओ पर आवानुं वधारे पसंद करता होय छे। त्यारे गीर सोमनाथ नजीक सासन गीर बाद सोमनाथ मंदिर खाते लाखों की संख्या में यात्रियों सोमनाथ आवी रह्या छे। सोमनाथ ट्रस्ट ना तमाम गेस्ट हाउस छेल्ला एक अठवाडियाथी वधु समयथी हाउसफुल बुकिंग जोवा मळ्या छे। त्यारे कोरोना नी गाइडलाइन्स मुजब सोमनाथ ट्रस्ट द्वारा तमाम गेस्ट हाउस मा पण सेनेटाइजर, मास्क, गेस्ट हाउस थी मंदिर सुधी बस नी सुविधाओ, विना मूल्य भोजन, विशाल पार्किंग, दर्शन नी कतारबंध व्यवस्था, प्रसाद नी व्यवस्था सहित अनेक सुविधाओ सोमनाथ ट्रस्ट द्वारा आपवामां आवी रहेल छे। साथे सोमनाथ ट्रस्ट द्वारा यात्रिको ने एक अपील पण कराई छे के લોકો માસ્ક પહેરીને રાખે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને સાવચેતી રાખે। જેસી ચાવડા, જનરલ મેનેજર, સોમનાથ ટ્રસ્ટ। ખાસ કરીને આ નાતાલ દરમિયાનના વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા સાસણ, સોમનાથ, દીવ, દ્વારકા વગેરે જગ્યાએ આવતા હોય છે। ખાસ કરીને સોમનાથમાં પણ આ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં મોટી સંખ્યામાં લોકોના અતિથિગૃહના બુકિંગ થયા છે અને યાત્રિકોની સંખ્યા પણ વધી છે। અત્યારે ટ્રસ્ટ દ્વારા જે ટ્રસ્ટના અતિથિગૃહો છે એના પણ ઓનલાઈન બુકિંગ થયા છે। યાત્રિકો જે પૂજાવિધિ છે એનું પણ ઓનલાઈન બુકિંગ કરાવે છે અને આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી તેમજ હાલની જે સરકારશ્રીની કોરોના અંગેની ગાઈડલાઈન છે એને ધ્યાનમાં રાખી અને યાત્રિકો મંદિરમાં દર્શન માટે પ્રવેશે ત્યારે ફરજિયાત માસ્ક પહેરે અને હાથ સેનિટાઈઝ કરીને અંદર જાય, મંદિરમાં પણ પોતાનું ખ્યાલ રાખે અને માસ્ક પહેરીને જ ફરે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે। અને સોમનાથ આવતા યાત્રિકોનો, શ્રદ્ધાળુઓનો પણ ખાસ સોમનાથ ટ્રસ્ટ વતી વિનંતી કરું છું કે સરકારશ્રીની હાલની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી અને દર્શન કરવા આવે। ટ્રસ્ટ દ્વારા દર્શન માટે મંદિરમાં જાય ત્યારે લોકો માસ્ક પહેરી અને સેનિટાઈઝ કરીને જાય એવી વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવી છે। ખાસ કરીને આરતીના માત્ર લોકો દર્શન જ કરી શકશે, એમાં કોઈ ઊભા નહીં રહી શકે એ પણ વ્યવસ્થા ટ્રસ્ટે ગોઠવી છે। તેવી જ રીતના ટ્રસ્ટના અતિથિગૃહો, મંદિરો વગેરે જગ્યાએ સમયાંતરે દરેક જગ્યાને સેનિટાઈઝ કરવામાં આવે છે। ટ્રસ્ટ દ્વારા એનું જે પાર્કિંગ છે, પાર્કિંગમાં પણ વિશેષ સુવિધાઓ ગોઠવવામાં આવી છે। હાલની જે ભીડ છે એમાં યાત્રિકો પાર્કિંગથી મંદિર સુધી દર્શન માટે જઈ શકે એ માટે પણ બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ટ્રસ્ટના જે અતિથિગૃહો છે, સાગર દર્શન, લીલાવતી, માહેશ્વરી, ડોરમેટરી, આમાં જે યાત્રિકો રોકાયા હોય તે લોકોને પણ સોમનાથ મંદિર સુધી દર્શન માટે લઈ જવા માટે દરેક કલાકે કલાકે બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ વ્યવસ્થા પણ વિનામૂલ્યે ગોઠવવામાં આવી છે। તાજેતરમાં ગયા નવેમ્બર માસમાં જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે એનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને રોજે લગભગ 3000થી વધારે માણસો આ ભોજનાલયમાં વિનામૂલ્યે ભોજન પ્રસાદીનો લાભ લે છે।